જો તમે નોકરી કરો તો તમે પીડાવ છો નોકરીમાંથી કાઢી નાખવામાં આવે તો તમે પીડાવ છો પરિણીત હોવ તો પીડાવ છો પરિણિત ન હોવ તો પીડાઓ છો સમસ્યા શું છે આ તે વસ્તુઓ છે જેની તમે આકાંક્ષા કરી હતી જ્યારે તમે જે વસ્તુની આકાંક્ષા કરો છો તે થાય છે ત્યારે તમે પીડાવ છો આને જોવું જરૂરી છે જ્યારે આપણે મુશ્કેલ સંબંધો સાથે વ્યવહાર કરીએ છીએ જ્યાં કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ટાળી શકતો નથી પછી તે બોસ હોય કે પત્ની ઘણી વાર હું અનુભવું છું કે મારું આના પર નિયંત્રણ નથી અને આખી પરિસ્થિતિ મારી વિરુદ્ધ કાવતરા ઘડતી હોય તેવું લાગે છે શું હું મારી જાતે આ પરિસ્થિતિનો સામનો કરી શકું શું બીજા કોઈને દોષ આપવો યોગ્ય છે તમે શું સૂચવશો જીવનમાં સકારાત્મક રીતે પાછા ફરવા માટેનો માર્ગ શું છે જુઓ આમાં શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તમે ફક્ત બંનેમાંથી એકનો સામનો કરી રહ્યા છો કાં તો બોસ અથવા પત્ની તેમાંથી બે ક્યારેય એક સાથે નહીં જેથી તમે બંને વચ્ચે ડોલી શકો છો

તમે સંમત શોધ્યો તમે લગ્ન કર્યા અને તમને પત્ની મળી તેથી આ તે વસ્તુઓ છે જેની તમે આકાંક્ષા કરી હતી જ્યારે તમે જે વસ્તુઓની આકાંક્ષા કરો છો તે થાય છે ત્યારે તમે પીડાવ છો આ તે જોવું જરૂરી છે આ પત્ની વિશે નથી આ બોસ વિશે નથી આ તમારા વિશે છે કારણ કે મનુષ્ય એવી સ્થિતિએ પહોંચ્યા છે કે તમે જ્યાં પણ તેમને મૂકો તેમણે પીડાવાનો રસ્તો શોધી કાઢ્યો છે આવું થયું એક દિવસ શંકરન પિલ્લાઈનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો પછી ગુસ્સામાં સાંજે તે ઘરમાંથી નીકળી ગયો તે આમ તેમ ફરતો હતો શહેરની બહાર જ તે આસપાસ ફરતો હતો ક્યાં જવું શું કરવું તે જાણતો ન હતો તરત ઘરે પાછા જવામાં મજા નહોતી પછી તેણે એક સાધુને જોયો એક સંન્યાસી ઝાડની નીચે સાંજ કે રાત માટે બેસી રહ્યો હતો તેણે તેની તરફ જોયું

જુઓ આપણે આવું કહીએ છીએ જીવન બોલને જગલ કરવા જેવું છે જો તમે એકલા છો તો માત્ર એક બોલ કરવું સરળ છે જો તમે બે બે બોલ બનો થોડું મુશ્કેલ વધુ ધ્યાન આપવાની જરૂર છે પછી તમે ચાર બન્યા તમારી પાસે જગલ કરવા માટે ચાર બોલ છે અને પછી તમારી પાસે ભારતીય સૈન્ય છે તમારી પાસે દસ હજાર બોલ જગલ કરવા માટે છે શું તેવું છે તેથી તમે કેટલા બોલ આનંદથી જગલ કરી શકો છો તમારે એટલા બોલ હાથમાં લેવા જોઈએ જો તમે કોઈ આકાંક્ષા રાખો છો અથવા તમારી જાતનો વિકાસ કર્યા વિના તમારી પ્રવૃત્તિમાં વધારો કરો છો તો પ્રવૃત્તિ દુઃખનું કારણ બનશે તો લોકો તમને ખબર છે દેશના ટોચના એક એક્ઝિક્યુટિવ એક આંતરરાષ્ટ્રીય કંપનીના વૈશ્વિક સીઈઓ થોડા સમય પહેલાં મારી પાસે આવ્યા અને તેઓ ખૂબ જ વ્યથિત સ્થિતિમાં હતા અને કહ્યું સદ્ગુરુ હું આ સહન કરી શકતો નથી તેઓ મારા પર ખૂબ જ દબાણ કરે છે મેં તેની તરફ જોયું અને કહ્યું ઠીક છે તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તેણે કહ્યું ના 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 સદ્ગુરુ તમે શું કહો છો મેં કહ્યું અરે તમે તમારી નોકરીમાં ખૂબ પીડાઈ રહ્યા છો મને ખાતરી છે કે એવા ઘણા લોકો છે જે તમારી નોકરી માટે મહત્વાકાંક્ષી છે જો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે તો તમે આનંદથી દરિયા કિનારે ચાલી શકો છો ના 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 સદ્ગુરુ મારી સાથે હું ન કરો જો તમે નોકરી કરો તો તમે પીડાવ છો નોકરીમાંથી કાઢી નાખવામાં આવે તમે પીડાવ છો પરિણિત હોવ તો પીડાવ છો પરિણિત ન હોવ તો તમે પીડાવ છો સમસ્યા શું છે સમસ્યા આની સાથે છે પત્ની સાથે નહીં બોસ સાથે નહીં દુનિયા સાથે નહીં તેઓ ગમે તે હોય હું તેમનો બચાવ કરવાનો પ્રયાસ નથી કરી રહ્યો તેઓ કોઈ પણ હોઈ શકે છે પરંતુ હું પીડાવ છું કે નથી પીડાતું તે અનિવાર્યપણે મારી સાથે સંબંધિત છે મેં અગાઉ કહ્યું તે દુનિયા તમારા પર શું ફેંકે છે તે તમારી પસંદગી નથી તમે તેમાંથી શું બનાવો છો તે સો ટકા તમારી પસંદગી છે કર્મનો આ જ અર્થ છે જ્યારે હું કહું છું મારું જીવન એ મારું કર્મ છે પત્ની કોઈક રીતે છે બોસ કોઈક રીતે છે તમારી આસપાસની દુનિયા કોઈક રીતે છે તમામ પ્રકારના ઉપદ્રવ થઈ રહ્યા છે પરંતુ હું આને મારી ઈચ્છા મુજબ રાખું છું તમે કદાચ હું જાણું છું કે તમે અલગ પ્રકારના દુશ્મનોનો સામનો કરો છો પરંતુ અમે દરરોજ તમામ પ્રકારના લોકોનો સામનો કરીએ છીએ જે લોકોને હું ક્યારેય મળ્યો નથી જેને હું જાણતો નથી તેઓ તેઓ દરરોજ મારા પર ઝેર ઉડાવે છે મને ખબર નથી કે ઝેર ક્યાંથી આવે છે કદાચ તે બસ તેમના શરીરમાંનું વધારાનું પ્રોટીન છે મને ખબર નથી પરંતુ તેઓ સતત આવું કરે છે તમામ પ્રકારની વસ્તુઓ કરે છે અમે જે કરીએ છીએ તેમાં તમામ પ્રકારના અવરોધો મૂકે છે અમે જે કરીએ છીએ તે ઘણા લોકોની સુખાકારીને સમાવે છે તમારું હોવું જ ખતરનાક છે તેથી લોકો તમારી સાથે શું કરે છે દુનિયા તમારી સાથે શું કરે છે તે આવી રીતે છે તમે તમારી જાત સાથે શું કરવા માંગો છો તે તમારા હાથમાં છે આ તમારું કર્મ છે મારું જીવન મારું કર્મ છે કહેવાનો આ જ અર્થ છે હું જે રીતે છું તે સો ટકા મારું છે બીજું કોઈ પણ હું અત્યારે કેવો હોઈશ એ કોઈ નક્કી નથી કરી શકતું હું અત્યારે કેવો છું એ હું જ નક્કી કરું છું જો તમે નક્કી કરો કે તમે અત્યારે કેવા છો તો શું તમે તમારી જાતને આનંદિત રાખશો કે દુઃખી જો તમે આ એક પ્રશ્નનો જવાબ આપી શકો તમે બધા